સાબરકાંઠા જિલ્લાના ઈડરના રામદ્વારથી આજે 24મી રથયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી હતી. સાબરકાંઠા જિલ્લાના કોરોનાના 2 વર્ષ બાદ ઈડરમાં 24મી રથયાત્રા ધામધૂથી ઘાંટીમાં આવેલ મોટા રામદ્વારા મંદિરેથી પૂજન અર્ચન અને મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કર્યા હતા. ત્યારબાદ સ્થાનિક ધારાસભ્ય અને ઈડર નગર ઉત્સવ સમિતિના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રથને ખેંચીને પ્રસ્થાન કરાવ્યું હતું. એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, મહિલા પોલીસ અને હોમગાર્ડ સાથેના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જય રણછોડ માખણ ચૂનના નાદ સાથે રથનગરમાં ભ્રમણ પર નીકળ્યું હતું. એક જ રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે કસ્બા વિસ્તારમાંથી પસાર થતા સમયે મેઘરાજાએ પધરામણી કરી હતી. ત્યાંથી ભજન મંડળીઓ, અખાડા અને ડીજે, નાસિક બેન્ડ સાથે રથ કસ્બાથી પાલિકાથી જલારામ મંદિરે પહોંચ્યો હતો, જ્યારે રેલવે સ્ટેશન યુવક મંડળ દ્વારા દલજીતનગર મામેરું ભરવામાં આવ્યું હતું અને 2 કલાકના વિરામ કરી ફરી રથ પોલીસ સ્ટેશન આગળ થઈને એપોલો સર્કલ થઈને ટાવર થઈ પરત નિજ મંદિર રથ ફર્યો હતો. તો રથયાત્રામાં 15 મણ મગ, 11 મણ જાંબુ અને 40 મણ કાકડી પ્રસાદ ભક્તોના યાત્રા દરમિયાન વહેંચ્યો હતો. તો આવતી સાલ ઈડરમાં રથયાત્રાના 25 વર્ષ થતાં રજત જયંતિ મહોત્સવ હોવાને લઈને આવતી સાલ રથયાત્રામાં 3 રથ અલગ અલગ હશે, જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના 3 અલગ અલગ રથ હશે. જીરાવલ, JDSTV, સાબરકાંઠા. આજે 4 રથયાત્રા જે છે નીકળેલી છે, એમાં અત્યારે હાલ ઈડર ખાતે જે રથયાત્રા છે ચાલી રહેલી છે અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ઈડરમાં રથયાત્રા પસાર થઈ રહી છે. જરૂરી પોલીસ બંદોબસ્ત, હોમગાર્ડના જવાનો અને જરૂર ટેકનિકલ ઇક્વિપમેન્ટ્સ છે, સાથે સાથે પોલીસ બંદોબસ્ત છે અને એ જ રીતે શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા જે છે એ પસાર થઈ રહી છે. થેન્ક યુ.